હેલો ફ્રેન્ડ્સ પ્રવીણા આહીર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીએ છીએ ભરેલા મરચાંના ભજીયા અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો બનાવીએ ભરેલા મરચાંના ભજીયા મિત્રો ભરેલા મરચાંના ભજીયા બનાવવા માટે આપણે આવા મરચાં પસંદ કરવાના છે આપણે આખા મરચાં આ મસાલાથી ભરવાના છે આવી રીતે મોટા મરચાં પસંદ કરવાના અને આપણે એકદમ આજ લોટ ચણાના લોટને શેકવાની કે કોઈ ઝંઝટ વગરના આપણે મરચાં ભરીને ભજીયા બનાવવાના છીએ તો એના માટે આપણે મેં આ મેં ચવાણું લીધેલું છે આ પચાસ ગ્રામ ચવાણું લીધેલું છે આ ચવાણાનો આપણે પાવડર બનાવવાનો છે આ ચવાણાના ભજીયા એકવાર જરૂરથી મિત્રો બનાવજો ચવાણાના ભજીયામાં તમે ચણાના લોટને શેકવાની કે કોઈ ઝંઝટ જ નહીં અને એકદમ મસ્ત ટેસ્ટફૂલ ભજીયા બને છે તો હવે આપણે આ મિક્સરની ઝારમાં એને લઈ લેશું એમાં આઠથી નવ કઢી લસણની નાખી દેસું એક ચમચી લાલ મરચું પાવડરને જવા દેસુ દોઢ ચમચી ખાંડનો પાવડર છે એને જવા દેસું અને થોડું એવું નિમક ટેસ્ટ પ્રમાણે જવા દેસું નિમક થોડું ચવાણામાં પણ હોય એટલે આપણે થોડું નિમક નાખવાનું છે હવે આપણે આને પાવડર બનાવી લેશું મિત્રો મેં આવી રીતે આપણે ઝારમાં પાવડર બનાવી લીધેલો છે હવે આપણે આને આ બોલમાં લઈ લેશું આવી રીતે બધો પાવડરને લઈ લેશું મિત્રો મેં આવી રીતે મસાલો તૈયાર કરી લીધેલો છે આજે આ ચવાણાનો પાવડર કરી લીધેલો છે હવે મેં હજી આમાં તમારે થોડુંક વધારે મસાલાવાળું કરવું હોય તો બટેટું બાફીને સરસ નાખી દેવાય તો પણ સરસ આમાં એનો પણ ટેસ્ટ બહુ સરસ આવે છે હું ખાલી આ ચવાણાના જ બનાવું છું હવે આપણે એક લીંબુનો રસ એમાં જવા દઈશું મોટું લીંબુ હોય તો અડધાનો નાખવાનો મેં આ મોટું લીંબુ છે એટલે હું અડધાનો નાખું છું અને નાનું હોય તો એક લીંબુ આપણે નાખી દેવાનું છે અને થોડા લીલા ધાણાને પણ એમાં જવા દેસું અને સારું એવું આ બધું મિક્સ કરી લેશું આપણા મરચાંની અંદર સરસ ભરાઈ જાય એવી રીતે આપણે આ મિક્સ કરી લેવાનું છે અને હવે આમાં આપણે થોડું કાચું તેલ નાખી દેસું થોડુંક જ નાખવાનું છે કાચું તેલ આવી રીતે મિક્સ કરી લેવાનું છે હવે હવે આપણે આ બધું મિક્સ સરસ થઈ ગયું છે હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું મિત્રો હવે આપણે આ મરચાંને આવી રીતે કટ કરી નાખશું આમાં બી નહીં હોય અને તમારે બીનો ભાગ આમાં એક પણ બી નથી થોડા થોડા અંદર રહેવા દેવાના નહીતર આ એકદમ મરચાં મોરા છે નહીતર એકદમ પછી તમારું પાછું મોરું થશે અને જો વધારે મોરું ખાતા હોય તો તમારા અંદરથી બી કાઢી નાખવાના છે આવી રીતે બધામાં મરચામાં કટ મારી દેસું અને કટ મારો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું મરચું તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે મિત્રો અને તમે તીખા મરચાંમાં જો એવું આવી રીતે કરતા હોય અને બી કાઢતા હોય તો તમારા હાથમાં તેલ લગાવી લેજો જેથી એક ટિપ્સ છે સરસ એનાથી તમારા હાથ જરા પણ બળશે નહીં તમારા હાથમાં બળતરા નહીં થાય તીખા મરચાં હશે તો પણ એવી રીતે જરૂરથી ટ્રાય કરજો મિત્રો ગમે તે મરચું તમે તીખું સુધારો ત્યારે હાથમાં પહેલાં તેલ લગાવી લેવાનું હું આમાંથી બીયા કાઢતી નથી તમારે બીયા કાઢવા હોય તો કાઢી નાખવાના તે બધા મરચાંમાં મેં કટ મારી દીધી છે અને હવે આપણે આ મસાલો તૈયાર છે એમાં ભરી લેશું આવી રીતે બધા મરચા આ મરચાંને ભરી લેશું વધારે આપણે મસાલો ભરો તો વધારે ટેસ્ટ બહુ સરસ આવશે આનો આવી રીતે આવી રીતે આપણે મરચું ભરી અને આવી રીતે પેક કરી દેવાનું છે સરસ આવી રીતે ભરી લેવાનું અને આ ચવાણાનો મસાલો પણ એકદમ સરસ ખાટ્ટો મીઠો હોય આ આપણે ખાટા મીઠા ભરેલા મરચાંના ભજીયા થશે આપણા જે આપણે ગુજરાતી લોકો આવી રીતે વધારે આપણે પસંદ કરીએ છીએ ખાટા મીઠા ભરેલા મરચાંને આવી રીતે બધા મરચાં આપણે ભરી લેશું મિત્રો આવી રીતે આ મરચાં ભરેલા છે આ સાત મરચાં મેં ભરેલા પછી આપણે ઘરમાં જેટલી વ્યક્તિ હોય એ પ્રમાણે આપણે જેટલાના બનાવ હોય એ પ્રમાણે આપણે બનાવી લેવાના અને આ મેં એક અડધા કપ જેટલો આ ચણાનો લોટ લીધેલો છે આ ચણાના લોટને આપણે આને બેટર બનાવી લેશું આ ચણાના લોટમાં તમે ચોથા ભાગનો ચોખાનો લોટ બે ચમચી જેટલો નાખો તો પણ સારું ચોખાનો લોટ નાખો તો આપણે ભચિયામાં તેલ ના ઉપર છે અને સરસ મસ્ત થાય પણ હું આમાં ચોખાનો લોટ નથી નાખતી ચણાના લોટના જ બનાવું છું તમે ઈચ્છો તો નાખી શકો છો અને હવે આપણે મિત્રો એમાં સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસું અને આપણે આ બેટર બનાવી લેશું આપણે આને એકદમ પતલું નથી કરવાનું અને વધારે થીક પણ નથી રાખવાનું આપણા આ ભરેલા મરચાં ઉપર ચોટે એવી રીતે આપણે આ બેટર બનાવવાનું છે આવી રીતે આ મિત્રો તમને ચોમાસામાં વરસતા વરસાદમાં પણ ખાવાની મજા આવશે અને શિયાળામાં પણ ખાવામાં ખૂબ સારા લાગે શિયાળામાં ભરેલા મરચાંના ભજીયા બહુ સરસ ટેસ્ટવાળા બને અને ખૂબ ભાવે બધાને ભાવે એકવાર બનાવશો એટલે જરૂરથી પાછા તમારે બનાવવા પડશે એટલા મસ્ત તમને ટેસ્ટવાળા બને છે આવી રીતે બનાવશો એટલે મિત્રો આવી રીતે મેં બેટર તૈયાર કરી લીધેલું છે ભરેલા મરચાંના ભજીયાનું હવે આમાં આપણે આ બે ચૂટકી જેટલા ભજીયાના જે છોડા આવે એ ફૂલ છોડા એ મીઠા સોડા આપણે કહીએ એમાં જવા દેસું અને આ અડધી ચમચી લીંબુનો રસ છે એને પણ એમાં જવા દેસું અને ફરીને આવી રીતે મિક્સ કરી દેસું જેથી આપણો લોટ સરસ ફૂલ્લી જાય મિત્રો આવી રીતે આપણે આ લોટ તૈયાર કરી લીધેલો છે હવે આપણે તેલ પણ મૂકી દીધેલું છે અને આપણે જોઈ લેશું આપણું તેલ આવી ગયું કે કેમ આપણું તેલ પણ એકાદ મિનિટમાં આવી જશે મિત્રો આપણું તેલ આવી ગયું છે હવે ગરમ થઈ ગયું છે સરસ ભજીયા જેવું અને હવે આપણે આમાંથી ભજીયા બનાવી લેશું મિત્રો સૌથી પહેલા આપણે આવી રીતે આ મરચાં આવી રીતે કરી લેવાનું છે અને આપણે ચમચીની મદદથી જે લોટ ભરેલો હોય એની ઉપર પેલા આવી રીતે બેટર લગાવી દેવાનું છે આવી રીતે સરસ કોટ થઈ જાય એવો સરસ લોટ રાખવાનો છે આપણે આપણે જે બેટર બનાવીએ આપણા આ મરચામાં બરાબર ચોટી જાય એવી રીતે જ રાખવાનો છે આવી હવે આપણે આને બનાવી લેશું મિત્રો આવી રીતે મેં સાથે સાત ભજીયા સરસ બનાવી લીધેલા છે આવી રીતે તમે

તૈયાર થઈ ગયા છે મિત્રો હવે આને આપણે ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરીશું તો આજના ભરેલા મરચાના ભજીયાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ